ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં અદાણીના મેનેજમેન્ટની બેદરકારીને પગલે ઘોડપરના યુવાનનું મોત નિપજ્યું હતું, જે મુદ્દે મૃતકના પરિવારજનો ઉપરાંત ઘોડપર લાખોદના ગ્રામજનોએ હોસ્પિટલના મેનેજમેન્ટની બેદરકારીને પગલે વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને અદાણીની જીકે જનરલ હોસ્પિટલની બેદરકારી મુદ્દે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ દ્વારા એમ્બ્યુલન્સ ન ફાળવા ઉપરાંત દર્દીની સારવાર કરવામાં પણ બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો પણ થયા હતા. ત્યારે આજે ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે તો મીડિયા સામે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું, પરંતુ ડોક્ટર નિમેશ પંડ્યાએ ખુલાસો કરવાની માનવતા સમજીને મીડિયાને જવાબ આપ્યો હતો. આ પેશન્ટ હેડ ઇન્જરીનો હતો, બરાબર. જ્યારે આવ્યું ત્યારે જ એની કન્ડિશન પુઅર હતી. ન્યુરોસર્જન તે વખતે લકીલી હાજર હતા અને એમની હાજરીમાં જ એમને જ ઇન્ટ્યુબેટ કરાવડાવ્યું છે. સિટી સ્કેન જોઈ લીધેલું અને આમાં કશું આગળ થઈ શકે નથી, એવું નથી, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ લાગવાની છે એવું એમને જણાવ્યું હતું. એમનો જણાવ્યા મુજબ તે વખતના ડૉક્ટરનો રેકોર્ડ જુઓ તો પણ ગ્લાસગો સ્કોર કંઈક છે, એ 15 મુદ્દામાંથી 3 જ મુદ્દા હતા. એટલે એ સજેસ્ટ કરે છે કે પેશન્ટની કન્ડિશન આવી ત્યારે ખૂબ જ ક્રિટિકલ હતી. તરત ઇન્ટ્યુબેશન કર્યું, ઓક્સિજન મેન્ટેન રાખવા પ્રયત્ન કર્યો, ઇન્ટ્રાવેનસ ગ્લુકોઝ સળાયના બાટલા ચડાવ્યા, એન્ટીબાયોટિક આપી છે અને વખતો વખત દર્દીને પેશન્ટને જોવામાં આવ્યું છે. 5મી તારીખે દાખલ થયું, 6મી તારીખે થોડુંક સ્ટેબલ રહ્યું હતું, પણ 6મી તારીખે એની પલ્સ રેટ વધતી ગઈ અને 7મી તારીખે 2:30 વાગે એનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. તેમ છતાં પણ એના રિવાઈવ કરવાના પ્રયત્નો પૂરેપૂરા બધા ચાલુ રાખવામાં આવ્યા છે અને લગભગ 1.5-2 કલાકના પ્રયત્નો કર્યા પછીથી જ પણ રિવાઈવ ના થયું ત્યારે એને લગભગ 4:30-4ની આજુબાજુ કંઈક છે સમય એનું ડેથ ડિક્લેર કરવામાં આવ્યું છે. એટલે નેગ્લિજન્સ ક્યારે કહેવાય કે પેશન્ટને કોઈ ટ્રીટમેન્ટ જ ના આપ્યું હોય, સારવાર ના આપ્યો હોય, એમાં કોઈ નેગ્લિજન્સ છે જ નહીં. મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ભુજના મોટાભાગના તબીબો પગે કમાડ વાળે છે. ઠીક લાગે ત્યાં મેડિકલ વેસ્ટ ફેંકીને શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થવાની રાહ ઉઠી છે. ભુજના હોસ્પિટલ રોડ નજીક આવેલ સંભવનાથજીનાલય તેમજ આરાધના ભવનના રસ્તા પર જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મેડિકલનો કચરો અનેક દર્દીઓના ચેપથી ખરડાયેલો હોય છે. ઇન્જેક્શનની સોય, પાટાપીંડી, ગ્લુકોઝની બોટલ સહિત દવાખાનાઓના કચરાનો નિકાલ ડોક્ટરોને નિયમબંધ રીતે કરવાનો હોય છે. મેડિકલ વેસ્ટથી કોઈને ક્ષતિ ન થાય તેની તકેદારી રાખવાની ફરજ પણ એક તબીબની છે, પરંતુ ભુજના તબીબોને લોકોના આરોગ્યની કોઈ ચિંતા જ નથી. હોસ્પિટલ રોડ નજીક આવેલા સંભવનાથજીનાલય આરાધના ભવનના માર્ગો પર મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા પવિત્ર ચાતુર્માસના જૈનોની લાગણી દુભાઈ હતી. ડોક્ટરો દ્વારા આ રીતે મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને લોકોએ ડોક્ટરો અને આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી દાખવતી હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગની બેદરકારી પણ છતી થાય છે. શહેરમાં આ રીતે અવારનવાર અનેક સ્થળોએ તબીબો દ્વારા મેડિકલ વેસ્ટ ફેંકી દઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે, ત્યારે હવે તંત્ર જાગે તે અનિવાર્ય છે. ના, એટલે મારી જાણવાર થયું હોય તો મને ખબર નથી. આજે સવારે જ મને એક ભાઈનો ફોન આવ્યો ને મળવા આવ્યા એટલે જ મને ખબર પડી. બાકી અમારે ત્યાં ડિસ્ટોમેડવાળા રેગ્યુલર ઓલ્ટરનેટ ડે કચરો લઈ જાય છે, બાયોમેડિકલનો કચરો પણ લઈ જાય છે, એટલે એમાં અમને કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ કદાચ એકાદ દિવસ ભૂલથી નખાઈ ગયો હશે, મારી જાણવાર તો મને ખ્યાલ નથી. ના, એટલે કીધું ને કે આ કદાચ આજે ભૂલથી કોઈ કંઈ નાખ્યું હશે ગઈકાલે, કે આજે મને ખ્યાલ નથી. બાકી અમારો બાયોમેડિકલ ડેસ્ક રેગ્યુલર આવે છે, એના અલગ બોક્સ રાખેલા છે અને ઓલ્ટરનેટ ડે લઈ જાય છે. જૈવિક કચરો જે બહાર પડે છે હોસ્પિટલમાંથી, એ હોસ્પિટલની બહાર સામાન્ય રીતે જવો જોઈએ નહીં. એની અંદર ડ્રાય હોય કે વેટ હોય, નીકળેલા અંગ હોય કે કોઈ પણ કચરો, હોસ્પિટલની બહાર જવો જોઈએ નહીં. એને એને માટેના આખી એજન્સી છે કે જે કચરો લેવા માટે આવે એને કેટેગરાઇઝ કરવાનો હોય અને કેટેગરીકલી એ લોકો લઈ જાય અને પછી એના નિયમ અનુસાર એને ડિસ્પોઝ કરે. સૌથી પહેલું આમાં થોડું કરેક્શન કરીશ, સુધારો કરીશ. ડૉક્ટરો ફેંકવા જતા નથી, નંબર વન, પણ ડૉક્ટરની જવાબદારી ગણાય. જો આવું ક્યાંય પણ જોવા મળ્યું હોય તો લાગતા વળગતા વ્યક્તિએ એની કેર કરવી જોઈએ અને બીજી વાર આવું ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. પાકિસ્તાની બાંગ્લાદેશના લઘુમતી સમુદાયને ફાયદો થાય તેવો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં વિઝા વિના શરણાર્થીઓ ભારતમાં રહી શકશે. ત્યારે શું હતો આ મુદ્દો તેના પર જોઈએ આ ખાસ અહેવાલ.
1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધ બાદ એવા સંજોગો ઉભા થયા કે પાકિસ્તાનમાં વસતા સોઢા કમ્યુનિટીના અનેક પરિવારો બે દેશોમાં બંટાઈ ગયા. ભારત પાકિસ્તાનના બંટવારાની જેમ સોઢા સમાજનો આ બંટવારો પણ અડધી સદી વીતવા આવી છતાં પણ ભૂલી શકાય તેમ નથી. 71માં 1,20,000 લોકો પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા, જેમાંથી કચ્છમાં 40,000 લોકોએ શરણું મેળવ્યું અને અન્ય રાજસ્થાનમાં ગયા હતા. સોઢાઓની આ વસાહત વેળહર કેમ્પ છે. આવા જુદા જુદા કેમ્પો સ્થાપવામાં આવેલા અને પાકિસ્તાનથી આવેલા સોઢા શરણાર્થીઓને જે તે વખતે સરકાર દ્વારા પૂરતી મદદ આપીને પુનઃવસન શરૂ કરવામાં આવ્યું હતું અને 1981માં તેઓને ભારતનું નાગરિકત્વ અપાયું હતું. ત્યારે વર્તમાનમાં તેમની સમસ્યા પાકિસ્તાનમાં વસતા તેમના સ્વજનોને મળવા જવાની છે. તેઓને સમયસર વિઝા મળતા ન હતા. પહેલા તો 5 વર્ષ એક વખત મળતા, જેને ત્યારબાદ 7 વર્ષનો ગાળો કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને જે જે કેમ્પો તરીકેની વસાહતો સ્થાપી દેવાઈ તેને રેવન્યુ દરજ્જો અપાયો નથી. સંજામાં સાહેબ 71માં વોર થઈ હતી, જેમાં ઈસ્ટ પાકિસ્તાન વિસ્ટ પાકિસ્તાન જે હતા બે, તેમાં ઈસ્ટ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયો, એ તો મોટો વોર થયો હતો. એની દ્રષ્ટિએ અમે બધા આ અમારો જે અલાયકો હતો એ બધો એક્વાઇડ એરિયા બની ગયો હતો વિસ્ટ પાકિસ્તાન, એમાંથી અમે અહીંયા આ બાજુ આવતા રહ્યા. અને બાંગ્લાદેશ જો છે એ તો બાંગ્લાદેશ તો હાજી છે, અને અમારો બધો અહીંયા વેસ્ટ પાકિસ્તાનમાં આજે અમે હતા, એ જે ઓક્યુપાઇડ એરિયામાં એ અમે આ બાજુ આવતા રહ્યા. અમારે એ ત્યાંના અંગખર છે તો 71ના 1,20,000 માણસો તે વખતે બોર્ડર ક્રોસ કર્યું. હા, કેસરી એમાં પણ છે બધું. કચ્છમાં 40,000 તે વખતે, હવે તો ઘણા આવશે. બીજા રાજસ્થાનમાં, રાજસ્થાનમાં ઘણા માણસો છે. અમે વ્યવસ્થિત રહીએ એટલા માટે થઈ અમારા અલગ અલગ કેમ્પો બનાવી આપ્યા, જેમ કે જુરા કેમ્પ, નિરોણા કેમ્પ, કંકાવતી કેમ્પ, શિવલખા કેમ્પ, એવા મોટા કેમ્પ્સમાં અમારા માણસો રહેવા માંડ્યા. અને બહુ જ વ્યવસ્થિત રીતે આ ગવર્મેન્ટે અમને સાથ સહકાર આપ્યો. અને પછી 1981માં અમને નેશનલિટી મળી, એટલે નાગરિકત્વ મળ્યું ભારતનું. તો તે વખતે અમને કુટુંબ દીઠ 10-10 એકર જમીન અને એ વખતના 3,000 રૂપિયા લોન પેટે, એટલે કે કૂવો કરવાનો, કૂવા ઉપર મશીન મૂકવાનું અને મશીન ચાલુ થાય ત્યાં સુધી અમને જે કન્ટીજન્સી, જે સાથ સહકાર જે જોઈએ તે આ સરકાર શ્રી તરફથી માર્ગદર્શન મળ્યું. આ મુદ્દે અવારનવાર સોઢા અગ્રણીઓએ કચ્છના સાંસદ વિનોદ ચાવડાને રજૂઆતો કરી હતી, જેને સાંસદે ફરજબદ્ધ રીતે કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી હતી. ત્યારે આ ચુકાદાને કચ્છનું કેન્દ્ર સરકાર સમક્ષ પ્રતિનિધિત્વ કરનાર વિનોદ ચાવડાએ આવકાર આપ્યો છે અને આ વિશે વિનોદ ચાવડાએ શરણાર્થીઓ માટે મદદરૂપ થઈ શક્યાની ખુશી વ્યક્ત કરી હતી. ભારત અને પાકિસ્તાન જ્યારે અલગ થયા, ઘણો બધો વર્ગ આજે પાકિસ્તાનની અંદર વસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક એમના સગા સંબંધી કચ્છની અંદર, ગુજરાતની અંદર કે ભારતની અંદર સંકળાયેલા છે, તારે આવન જાવન રહેતું હોય છે. પણ વારંવાર મારી પાસે પણ કચ્છના લોકોની રજૂઆત આવી હતી કે જે વિઝા આપવામાં આવે છે, વિઝા કાયમી ધોરણે કરી આપવામાં આવે અથવા એમાં એના નિયમોમાં પણ છૂટછાટ કરવામાં આવે. ખૂબ આજે જાણીને આનંદ થયો કે ભારત સરકાર દ્વારા અને દેશના વડાપ્રધાન દ્વારા ભારતમાં અને બાંગ્લાદેશમાં વસતા જે લઘુમતી સમાજ, એટલે કે જે ભારતના લોકો છે અને ત્યાં જે લઘુમતી સમાજ છે, એ લોકોને ભારત આવવા માટે, હવે અહીંયા રહેવા માટે વિઝાની જરૂર નહીં પડે, આ પ્રકારનો જ્યારે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ એ એક આનંદદાયક નિર્ણય છે. અને કચ્છના લોકો માટે, જ્યાં એમના સગા સંબંધી રહેતા હોય એમના માટે પણ એક ખુશીના સમાચાર છે. આ ચુકાદાથી માત્ર સોઢા શરણાર્થીઓ જ નહીં પરંતુ શીખ, ક્રિશ્ચિયન્સ, જૈન, પારસી અને બૌદ્ધ લોકોને પણ ફાયદો થયો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ ઉદાર ચુકાદાને સૌ લાભાર્થીઓએ માનવતાના હિતમાં ગણાવીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કચ્છ વર્તુળ કચેરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા અવારનવાર લોક દરબાર યોજીને વીજધારકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત આજે ભુજ સ્થિત પીજીવીસીએલની મધ્યસ્થ કચેરીએ લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં વીજ કંપનીને લગતા અવનવા પ્રશ્નો આવ્યા હતા, જેમાં વીજતંત્રએ અગાઉથી જાહેરાત કરતા 13 પ્રશ્નો લેખિતમાં આવી ગયા હતા. તેની ચર્ચા કરી હાજર રહેલા 6 અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વીજ કંપનીના લોક દરબારમાં આવેલા પ્રશ્નો પૈકી ખેતીવાડીના વીજ કનેક્શનો ન મળવાની ફરિયાદ કરાઈ હતી. કેટલીક જગ્યાએ તો લો વોલ્ટેજના પ્રશ્નો ઉદ્ભવ્યા હતા.
તો મુંદ્રાથી તો બે પ્રશ્નો એવા હતા કે તેઓનું લાઇટ બિલ સરેરાશ વપરાશ કરતાં વધુ આવતું હતું. આ ઉપરાંત પણ અન્ય ચાર પ્રશ્નો લોકદરબારમાં આવ્યા હતા, જેમાંથી કેટલાક પ્રશ્નો એવા હતા કે વીજ કંપની દ્વારા અરજદારોને છેલ્લા બે વર્ષથી કોઈ બિલ ન અપાયું અને એ પછી એક સાથે 20,000 બિલ આપી દેવાતા ભરવું મુશ્કેલ બનવાની વાત અરજદારોએ કરી હતી. મને અત્યારે હાલમાં તો મારું મીટર અને કેબલ જીબીવાળા ઉપાડી ગયા છે, જે બે વર્ષ સુધી મને બિલ નહોતું આપ્યું એ લોકોની ખામીને લીધે. હવે શું ખામી હતી કે જે હોય તે મને ધક્કા અવારનવાર ખાઈ અને થાકી ગયો, પણ કોઈએ બિલ ના આપ્યું જે હું પૈસા ભરી શકું. હવે મને કહે છે કે તું પૈસા ભર તો તને કનેક્શન મળે. અત્યારે લોકદરબારમાં ગયો હતો, ત્યાં પણ સાહેબે એમ કીધું કે 5,000 નહીં, પૂરી તારી રકમ ભરાઈ જશે ત્યારે તને વીજ જોડાણ મળશે. તો તમે બે વર્ષ સુધી મને બિલ શા માટે ના આપ્યું? નિયત કરેલી સમય મર્યાદામાં અમારી પાસે 16 ફરિયાદો આવી હતી. 16માંથી 3 ફરિયાદો એવી હતી કે જેનું અમે લોકદરબાર પહેલાં જ સમાધાન કરાવી નાખેલું છે, એને જે જરૂરિયાતો હતી પૂર્ણ થઈ ગઈ છે. બાકી જે 13 આવી હતી એ 13ની અમે અત્યારના સ્થળ ઉપર એક એકની ચર્ચા કરીને 90% ફરિયાદોનું પોઝિટિવ એટીટ્યૂડ રાખી, સકારાત્મક અભિગમ રાખી અને એનું નિદાન કરેલું છે. અને અત્યારે જે સ્થળ ઉપર ફરિયાદો આવેલી છે એનું અત્યારના ટી બ્રેક પછી એક પછી એક નીતિ વિષયક અને કોઈ એવી ફરિયાદ હોય કે જેનો અહીંયા સ્થળ ઉપર માહિતી ઉપલબ્ધ ન હોય એના સિવાયની બધાની હજી ચર્ચા બાકી છે. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.